કોઈ પણ ક્રિયા એનો પ્રાણ છે ભગવાનની સ્મૃતિ. ડોંગરેજી મહારાજ એમ કહેતા, ત્રણ વાર નારાયણનું સ્મરણ કરી કોઈ પણ કામ કરો એ ભક્તિ બની જશે. તમે ધંધો કરો છો, નોકરી કરો છો, બિઝનેસ કરો છો, મોટું ડીલ કરતા હો, ભગવાનને સંભાળીને કરો છો એ ભક્તિ છે. પૂજારી હોય, ભગવાનને વસ્ત્ર ધરાવતા હોય, ભગવાનને ભૂલીને કરે છે, એ ભક્તિ દેખાય છે, છતાં પણ એ ભક્તિ નથી. પરમાત્માને વિસારીને કરે, ભૂલીને કરે, તો આ કર્યું તે ન કર્યા બરોબર છે. સ્મૃતિ પ્રભુની કરીને સદાય, સુકર્મ કીધે સુફલિત થાય. સ્મૃતિ વિના તો તપ કે વ્રતા દે, વદે બધુ વ્યર્થ સુશાસ્ત્રવાદી. ભગવાનને સંભાર્યા વિના જે કંઈ કરીએ છીએ ને, એ પ્રાણ વિનાના શરીર સમાન એટલે કે મડદા જેવું છે, એનાથી કોઈ ફળ થતું નથી. કલાકોની કલાકો આપણે ધૂન કરીએ છીએ, પણ આપણી ધૂનમાં હજી એવી ધૂન જામતી નથી, એવી એકાગ્રતા પ્રગટ થતી નથી, ભગવાન સાથે આપણો તાર જોડાતો નથી. કોઈ પણ ક્રિયામાં ભગવાનની સ્મૃતિ જેટલી ભળે એ ક્રિયા એટલી જ ફળવાન બને. તમે આદત પાડો, આપણે જે કંઈ કરીએ મહારાજને સંભાળીને કરીએ, મહારાજને માટે કરીએ છીએ એવી ભાવનાથી કરીએ, ભગવાન રાજી થાય એવી ભાવનાથી કરીએ.